પંચમહાલના શહેરા સહિત સમગ્ર જિલ્લામાં નાતાલ પર્વની ભાવભેર ઉજવણી થનાર છે, જ્યારે તાલુકાના શંખેરપુર ગામ ખાતે એક પરિણીત યુવાને તેના પરિવાર સાથે ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. આગામી દિવસમાં આ ગામના અન્ય લોકો પણ ધર્મ પરિવર્તન કરી શકે તેવી શક્યતાઓ રહેલી છે. પંચમહાલના શહેરા સહિત સમગ્ર જિલ્લામાં નાતાલ પર્વને લઈને ખ્રિસ્તી ધર્મમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે તાલુકાના શેખપુર ગામ ખાતે ગુરુવારના રોજ એક પરિણીત યુવાન સેલોદ જગદીશભાઈ રામાભાઈએ પોતાના પરિવાર સાથે ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવતા સ્થાનિક ગામમાં ચકચાર મચી જવા પામી હતી. જગદીશભાઈ અને નાયક બુધાભાઈએ ઉપસ્થિત સગા સંબંધીઓને ખ્રિસ્તી ધર્મ વિશેની માહિતી આપવા સાથે નાતાલ પર્વની ઉજવણી કરી હતી. આવનાર દિવસોમાં આ ગામમાંથી અન્ય ગ્રામજનો પણ ધર્મ પરિવર્તન કરી શકે તેવી શક્યતાઓ હાલ રહેલી છે. ધર્મ પરિવર્તન કરેલ જગદીશભાઈએ જણાવ્યું હતું કે મને શરીરમાં ગાંઠો હતી તેમજ બીમાર રહેતો હતો, તે બધી મારી તકલીફો દૂર થવા સાથે મારો પરિવાર પણ હાલ ખુશ જોવા મળતા મેં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે. તાલુકાના અનેક ગામોમાં ધીમી ગતિએ ધર્મ પરિવર્તન થઈ રહ્યું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે, ત્યારે આવનાર દિવસોમાં કયા ગામોમાં ધર્મ પરિવર્તન થશે તે જોવું જ બની રહ્યું છે. પ્રિતેશ દરજી, ZSTV, પંચમહાલ. નાનપણથી મારું સાતમા ભણતો, મારા પપ્પા મરી ગયા, મને કોઈએ સહારો નહીં આપ્યો. પછી અમારા ઘરમાં બહુ બીમારી આવી એટલે મારા ઘરમાં 3 ભેંસો મરી ગઈ. પછી ધીરે ધીરે પછી મારા લગ્ન થયા પછી મને બીમારી લાગી, બહુ બીમારી લાગી. હું 2009 થી 2019 સુધી આપણે કારંટા ગયો, વીરપુર ગયો, ઘણી દરગાહ ગયો, ઘણા માતાજી ગયો, ઘણા શિવ યજ્ઞ કરાયા, પણ મને કોઈ શરીરમાં શાંતિ ના મળી. છેલ્લે પછી મરવાની હાલત ઉપર છેલ્લે મને એક જણે કીધું કે ભાઈ, કે જીવનનો દાતા છે તે કોણ છે? કે ઈસુ પ્રભુ. તો કઈ રીતના મટી જાય? તો ભાઈ, એમાં પ્રાર્થના કરવાની પ્રભુની અને આપણે પાપ નહીં કરવાના અને ખોટા ગુના નહીં કરવાના, સત્ય માર્ગે આપણે ચાલવાનું, એટલે આપણી હરેક બીમારી